હું શશી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ પર દિગંબર જૈન મુનિ પધાર્યા હતા. 11 રાજ્યોના પ્રવાસ દરમિયાન વડોદરાના સન્માનિત પાર્ક ખાતે ચાતુર્માસ પૂર્ણ કરી ગત તારીખ 5મીના રોજ પાદરા ખાતે સૌ પ્રથમવાર પધારેલા આચાર્ય શ્રી 108 વિશુદ્ધ સાગરજી મહારાજ શ્રીના પુનિત શિષ્યો પ્રસન્ન મનહમુનિ પ્રનુત સાગરજી મહારાજ તેમજ મુનિશ્રી યત્ન સાગરજી મહારાજ પગપાળા વિહાર કરી વહેલી સવારે પાદરા આવી પહોંચ્યા હતા, જ્યાં 5 દિવસના રોકાણ બાદ રવિવારના રોજ પગપાળા વિહાર કરી ઇટોલા થઈ પોર ખાતે જતા જ રસ્તામાં વિશ્વભૂતિ પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ ચાંસદ ખાતે જન્મસ્થળ તેમજ નારાયણ સરોવર તેમજ પ્રમુખ સ્વામી મહારાજ પર આધારિત ફિલ્મ સહિત ગેલેરી નિહાળી હતી. હાલ સુધી દેશ વિદેશના લાખો ભક્તો ચાંસદ મુલાકાત લીધી છે, પરંતુ ઇતિહાસમાં સૌ પ્રથમવાર રવિવારના રોજ દિગંબર જૈન મુનિ પધાર્યા હતા, જે અનેરો સંગમ હતો. ચાંસદ ખાતે ટૂંકું રોકાણ કર્યા બાદ બપોરે મુનિશ્રી પગપાળા ઇટોલા ખાતે રાત્રિ રોકાણ માટે પહોંચ્યા હતા. તેઓએ પ્રમુખ સ્વામી મહારાજ સંસ્કાર સિંચન અને માનવ સેવાના કરેલા કાર્યો એ બિરદાવ્યા હતા અને ધર્મની એકતાથી રાષ્ટ્રની પ્રગતિ થાય તેમજ જૈન મુનિએ જણાવ્યું હતું. ભગવાન મહાવીર સ્વામી કી જય. આચાર્ય ભગવાન વિશુદ્ધ સાગરજી કે આશીર્વાદ સે હમ લોગ બડે ગુજરાત મેં ભ્રમણ કર રહે હૈ. ભ્રમણ કરતે હુએ નારાયણ સ્વામી સંપ્રદાય કે પ્રમુખ સ્વામી કે જન્મ સ્થલી પે પહોંચે और यहाँ पर बहुत ही अच्छा लगा और बहुत ही सीखने लायक चीज़ें हैं. और मानव सेवा जो प्रमुख स्वामी ने की है वो जनमानस के लिए बहुत महत्वपूर्ण है. और हमेशा कहा करते हैं कि जो स्वयं के लिए जीते हैं वो स्वार्थी होते हैं और जो सबके लिए जीते हैं वो सेवार्थी होते हैं. ऐसे प्रमुख स्वामी और पादरा जैन समाज के द्वारा पूरा कार्यक्रम किया गया. पादरा सकल जैन समाज को बहुत आशीर्वाद. तो बहुत धर्म प्रभावना नगरी है, अपने आप में छोटी सी कस्बा, छोटे से लोग, लेकिन उनसे सीखने लायक उनकी भक्ति बड़े बड़े शहरों को फैल करती है. बड़े बड़े लोगों के हृदय को छूने वाली उनकी भक्ति है. कई संतों का आगमन होता है और मैं कहूँगा भारत के हर संतों को ऐसे स्थानों पर आना चाहिए और यहाँ धर्म उपदेश देना चाहिए. श्री स्वामीनारायण भगवान की जय. परम पूज्य प्रमुख स्वामी महाराज नु प्रागट्य स्थान आ चाणसद नी अंदर विश्व वंदनीय संत विभूति परम पूज्य प्रमुख स्वामी महाराज नु प्रागट्य थयुं अने आजना दिवसे दिगंबर जैन मुनि આ ચાણસદમાં પધાર્યા એટલે સમગ્ર ચાણસદના ગ્રામવાસી જનો પણ ભક્તો પણ આજે ખાસ ઉપસ્થિત રહ્યા છે. અને આ પણ એક સૌભાગ્ય કહેવાય કે આપ આવા ધર્મગુરુ એ ચાણસદમાં પધાર્યા છે. તો આજે ખાસ અમે પ્રાર્થના કરીએ કે એમનું પણ નિરામય સ્વાસ્થ્ય રહે, એમના દ્વારા પણ ખૂબ સારા કાર્યો થાય અને લોક કલ્યાણનું, આધ્યાત્મિકતાનું, સંસ્કાર સિંચનનું તેમના દ્વારા ખૂબ સારું કાર્ય થાય. કારણ કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાના 95 વર્ષના જીવનકાળ દરમિયાન અનેક લોકોને સંસ્કારનું સિંચન કર્યું છે, અનેક લોકોમાં શ્રદ્ધાની જ્યોત પ્રજ્વલિત કરી છે. તવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાનની અંદર આવા દિગંબર જૈન મુનિ પધાર્યા છે, તો અમે તેઓનું ગામ વતી હાર્દિક સ્વાગત પણ કરીએ છીએ અને તેમનું નિરામય સ્વાસ્થ્ય રહે તેવી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ.